ગુજરાતી બનાસકાંઠા. કેન્દ્ર શાસિત દીવ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહના આગમનની તડામાર તૈયારીઓ તંત્ર તેમજ ભાજપ દ્વારા કરવામાં આવી. કેન્દ્ર શાસિત દીવ ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહના આગમનની તડામાર તૈયારીઓ તંત્ર તેમજ ભાજપ દ્વારા થઈ રહી છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથસિંહ 2016માં દીવમાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત દીવ આવી રહ્યા છે. ત્યારે માછીમારીને મળતી ડીઝલની સબસિડીની જાહેરાત કર્યા બાદ માછીમારોના અભિવાદન માટે આ કાર્યક્રમનું આયોજન વણાક બારા જેટીએ રાખવામાં આવેલ છે અને પ્રશાસન દ્વારા સુરક્ષા બાબતે કર્મચારીઓ તથા પત્રકારો સાથે મીટિંગ રાખવામાં આવી હતી અને દીવ પ્રદેશના વિકાસ માટે અન્ય યોજનાઓની જાહેરાત આ પ્રસંગે થાય તેવી સંભાવના છે. ત્યારે દીવને સારી રીતે શણગારવામાં આવ્યું છે અને દીવ કલેક્ટર અને ટીમ દ્વારા આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા બાબતે પણ દીવ પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરી તૈનાત કરી દેવામાં આવ્યા છે. મારું નામ છે લાલુભાઈ બાહુભાઈ પટેલ. લોકસભા મેમ્બર ઓફ પાર્લામેન્ટ દમણ એન્ડ દીવ. અમારે એક નાનકડો પ્રદેશ છે દમણ દીવ બંને, એનું ડિસ્ટન્સ છે 700 કિલોમીટર. અને અમારું આમંત્રણને માન રાખી કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય રાજનાથસિંહજી આવે છે, એમનું અમે સ્વાગત કરવાનું છે. હેતુ એ છે કે અમારે ફિશરમેનને વેટ ડીઝલમાં માફ કરી એના માટે ખાસ ખુશીની વાત છે અમારા માટે, દમણી માછીમારો માટે. અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી 2017માં આવ્યા હતા, એરપોર્ટ પર મીટિંગ કરી હતી ત્યારે એક સ્કીમ જાહેર કરેલી ડીપ ફિશિંગ માટે. એમાં લગભગ 40% સબસિડી છે, તો એ બી એક અમારે ખુશીની વાત છે. ફિશરમેન માટે ઘણી બધી આવશે તો સ્કીમો જાહેર કરશે. એના માટે અત્યારે જે અમે દમણથી બાયરોડ આવતીકાલે સેલેસમાં છે, 21 તારીખ આપણી ત્યાં વણાકબારામાં જાહેર મીટિંગ છે. એ અમારી જનતાની માંગ હતી, દીવની જનતાની, ફિશરમેનોની. એમને ધ્યાનમાં રાખી અમારે એક નાના પ્રદેશને મોટું દિલ અને મોટું મન બનાવી જે અમારા ગૃહમંત્રી આદરણીય શ્રી રાજનાથસિંહનું અમને સ્વાગત કરવાના, એમનું ધ્યાન રાખી અમારું ધ્યાન રાખી આવી અમને પ્રોત્સાહન આપશે. અને ભારત દેશના ગૃહમંત્રી આવે એટલે કે નાની સરખી વાત નથી, અમારા નાના પ્રદેશ અંદર સોનામાં સુગંધ, એમનું સ્વાગત કરીશું. અમે આશા બી રાખીએ છીએ કે દમણની માટે ઘણી બધી સ્કીમો અમને જાહેર કરશે અને કંઈ ને કંઈ આપી જશે એવી આશા રાખીએ છીએ અને માંગણી બી કરીશું. એક દેવભૂમિ છે દમણ દીવ, એમાં અમારા આપણા ભારત દેશથી વિદેશથી બી ઘણા ટુરિસ્ટ લોકો આવે છે બંને પ્રદેશમાં, દમણ અને દીવમાં એક એટેમેન્ટ છે અને આવું બી જોઈએ. આપણા એ મહેમાન ગણવામાં આવે, ટુરિસ્ટ લોકો આપણા મહેમાન, કેમ સગાવાલા ઘર આવે ને તે મહેમાન છે આપણે, એમને રક્ષા કરવી જોઈએ અને સુવિધા આપવી જોઈએ. એ અમારી પ્રાથમિકતા છે અમારી જનતાની અને અમારી પોતાની, અમારા ઓફિસરની, દરેક ડિપાર્ટમેન્ટની. તો એના માટે અમારા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને જાહેર કરી કે અમારે કેટામરીન ચલાવવો છે મુંબઈ, દમણ, સુરત અને દીવ માટે. એ બી એનું સર્વે બી થઈ ગયું છે, એનું સર્વે ઓકે થઈ ગયું છે. બાકીનું જે અમારા એડમિનિસ્ટર શ્રી પ્રભુભાઈ પટેલની મહેનત ઘણી છે અમારી, એના થ્રુથી જ આજે જે હેલિકોપ્ટરની સેવા મળી રહી છે લોકોને, ને એક્ટિવ છે, કામ કરતા છે. એમનું બી આમંત્રણ હતું આદરણીય રાજનાથસિંહજીને લાવવા માટે, અમારું બી આમંત્રણ હતું, જનતાનું બી. અમે સક્સેસફુલ થઈ ગયા છે, આવે છે. અને ટુરિસ્ટ માટે જેટલું કરે એટલું ઓછું છે અમારે દમણી માટે, ટુરિઝમની સુવિધા, રહેવાનું, ઘણું બધું આપણે માન સન્માન આપવું જોઈએ. એનાથી અમારા પ્રદેશ ઘણા બધા રોજીરોટી લોકોને મળે અને ચાલે છે. ભારત કે માનનીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહજી દીવ આ રહે હૈ, 20 તારીખ કો પધારેંગે ઓર 21 તારીખ કો વો વાપસ જાયેંગે. 20 તારીખ કો યહાં પર આને કે બાદ ઉનકા કુછ જગહો પે વિઝિટ હૈ, જૈસે કે અપના ફોર્ટ, કુકરી મેમોરિયલ ઓર નાયડા કેવ્સ. ઓર અગલે દિન ઉનકા ફંક્શન હૈ વણક બારા જેટી કે ઉપર, સમ્માન સમારોહ હૈ ઓર ગ્રામ પંચાયત કો સશક્તિકરણ
के संदर्भ में एक फंक्शन रखा गया है और माननीय गृह मंत्री जी यहाँ के लोकल लीडर्स, पॉलिटिकल लीडर्स, चुनटाइले अधिकारी और इन सबसे मुलाकात करेंगे और हमारे ऑफिसर्स के साथ भी मीटिंग करेंगे और जो डेवलपमेंट वर्क यहाँ पर हो रहा है उसका रिव्यू करेंगे। और इस सब के लिए दीव प्रशासन कलेक्टर साहब के अध्यक्षता में और माननीय प्रशासक महोदय के ऑफ सुपरविजन में काम कार्यरत है और कोशिश कर रहे हैं कि जितना बेहतरीन दीव को बनाया जा सके और जितना बेहतरीन दीव में जो काम हो रहा है उसको दिखाया जा सके, उसकी तरफ एफर्ट्स जारी हैं। गृह मंत्री जी श्री राजनाथ सिंह 2016 में आए थे, तब कई सारे प्रोजेक्ट्स का उन्होंने फाउंडेशन स्टोन रखा था, कई सारों का इनॉग्रेशन किया था और प्रशासन ने उनके जो मार्ग उन्होंने दिखाया था उस मार्ग पे आगे बढ़ते हुए कुछ प्रोजेक्ट्स कंप्लीट करे हैं, कुछ को बहुत सक्सेसफुल हुए हैं, जैसे कि अपना नया हॉस्पिटल और 6 मेगावाट का जो पावर प्लांट था, उस सोलर पावर प्लांट उसका फाउंडेशन स्टोन रखा था, उसका कंप्लीशन हुआ और भी स्मार्ट सिटी के लिए बोला था गृह मंत्री जी ने, वो भी दीव प्रशासन प्रशासक महोदय के अथक प्रयासों के चलते उसमें सिलेक्ट हुआ है, जिसमें 1400 करोड़ जितना पैसा आने की आशा है। और ऐसे ही बहुत सारे ऐसे कार्य थे जो माननीय गृह मंत्री जी ने बताए और दीव प्रशासन ने उन्हें पूरा किया है। ब्यूरो रिपोर्ट।